नमस्कार मित्रों, वेलकम टू माय चैनल। मित्रों, आपणी सामे जे ऑफिशियल नोटिफिकेशन छे ए धोरण 10 ना परिणाम ने अनुलक्षीने छे। मित्रों, घणा बधाना वीडियोज़ अने प्रश्नोना कारणे आ वीडियोज़ बनावामां आव्या छे के एलसी अथवा तो मार्कशीटनी अंदर से शूँ लखवामां आवशे धोरण 10 नी, तो ए संपूर्ण माहिती आपणे आ वीडियोनी अंदर जोईशुं। बट बिफोर इट मित्रों, जो तमे अमारी चेनल पर नवा हो तो एज्युकेशनल इन्फॉर्मेशनना वीडियो जोवा अने एज्युकेशनल वीडियो जोवा माटे अमारी चेनल सब्सक्राइब करो। हियर वी गो। मित्रों, अहींया जे आपणने ऑफिशियल जाहेरात आपी छे, खास तो एना माटे आपी छे કે ધોરણ 10 SSC પરીક્ષા નિયમિત ઉમેદવાર શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં રિમાર્ક્સના ખાનામાં શું વિગત લખવાની રહેશે। મિત્રો, અહીંયા જે જાહેરાત કરી હતી અગાઉ કંઈક અલગ જાહેરાત હતી અને અત્યારે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે। એ શું છે આપણે જોઈએ કે અગાઉ કહેલું હતું કે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ જાહેર કરવાનું નક્કી કરેલું, તો ધોરણ 10નું પરિણામ તૈયાર કરતા બાબત વિસ્તૃત સૂચનાઓના આધારે પરિપત્ર 3-6 જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદની સૂચના જે નીચે આપી છે કે નિયમિત ઉમેદવારો માટે ખાસ ધ્યાન રાખવાની સૂચનાની સૂચનાક્રમ નંબર 3માં ચાલુ વર્ષના ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં, જો મિત્રો સાંભળજો આ જે માહિતી અહીં આપી છે બરાબર, કે અગાઉ શું લખવાનું હતું કે શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં ખાનામાં ધોરણ 10ની પરીક્ષા માસ પ્રમોશનથી પાસ જાહેર થયેલ છે તેમ લખવાનું રહેશે એવી સૂચના આપવામાં આવી હતી, પરંતુ આ યોગ્ય ન લાગતા ત્યારબાદ શિક્ષણવિદો અને એજન્સીને રજૂઆત કરવામાં આવી અને એમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે ધ્યાને લેતા તેના બદલે શાળા છોડ્યાના પ્રમાણપત્ર રિમાર્ક્સના ખાનામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતાં એવું દર્શાવવાનું રહેશે। એટલે કે શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતાં એ રીતે અંદર લખવામાં આવશે, નહીં કે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે। આઈ હોપ મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો છે, આ માહિતી સારી લાગી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ, લાઇક ધ વિડીયોઝ એન્ડ શેર ઇટ। થેન્ક યુ સો મચ।